અગિયારમું કાવ્ય શિકારીને. શિકારી એટલે કોણ? કે જે શિકાર કરે છે એવો વ્યક્તિ. એનું કામ શિકાર કરવાનું, હત્યા કરવાનું હોય છે. કવિ અહીંયા એવા વ્યક્તિ ઉપર જોરદાર ચાબખા માર્યા છે, કટાક્ષ કર્યો છે અને સમજાવવાની પણ વાત કરી છે. કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ, એમનું ઉપનામ છે કલાપી, અને કલાપીનો અર્થ થાય છે મોરનું પીછું. કલાપી એટલે મોરનું પીછું. લાઠીના એ રાજા હતા અને બહુ જ નાની ઉંમરે મૃત્યુ પામેલા, પણ પ્રેમ અને ઈશ્વરની ભક્તિનું સમન્વય એમની કવિતાઓમાં જોવા મળે છે. એમની ગઝલ બહુ પ્રખ્યાત હતી, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની. પ્રણય, પ્રકૃતિ અને પરમેશ્વર એ ત્રણના કવિ તરીકે કવિ કલાપી જાણીતા છે. અહીંયા જીવો અને જીવવાદોની એક સિદ્ધાંત કવિ દ્વારા સમજાવવામાં આવ્યો છે. શિકારીને ઉદ્દેશીને કહે છે. શિકાર એટલે એવું નથી કે કોઈ સ્થૂળ વ્યક્તિને, વસ્તુને કે વ્યક્તિને મારી નાખવું તે, પણ શિકારનો મતલબ કોઈને હર્ટ થાય એવું કંઈ બોલવું, કોઈને દુઃખ થાય એવું વર્તન કરવું, એવા વ્યક્તિને પણ અહીંયા કવિ બહુ જ સરસ શિખામણ આપે છે. શિકારીને ઉદ્દેશીને કવિ કહે છે, બહુ સરસ એવી એના શબ્દો છે. જુઓ કે રહેવા દે, રહેવા દે આ સંહારી યુવાન તું, રહેવા દે, હા મારી નાખવાની પ્રવૃત્તિ, શિકાર કરવાની પ્રવૃત્તિ એ તો મૂકી દે, રહેવા દે, ઇટ ઇઝ નોટ ગુડ. રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, તને આ શિકાર કરો કે હત્યા કરવું એ શોભતું નથી. કેમ? કારણ કે આખું વિશ્વ એ ઈશ્વરે સર્જન કરેલો એક સંતનો જાણે કે આશ્રમ છે, અને સંતનો જે આશ્રમ હોય ત્યાં હિંસા ક્યારેય થઈ શકે નહીં. એટલે કે વિશ્વ એ ઈશ્વરે ઘડેલો એક આશ્રમ છે. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરુ, કેટલી સરસ વાત અહીંયા આપી છે. પંખીની વાત, ફૂલોની વાત, ઝરણાની વાત, પ્રકૃતિના તત્વો આપ્યા છે કે ઈશ્વરે જેનું સર્જન કર્યું છે. પંખી, ફૂલ, લતા એટલે વેલીઓ, ઝરણા, ઝાડ, વૃક્ષો, નદી, નાળા, પર્વતો, પ્રકૃતિના તત્વો ઈશ્વરે આપણને મફતમાં આપેલું છે. તો આ બધું, કારણ કે ઘણા બધા જુઓ તમે વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે, નદીઓમાં પ્રદૂષણ ફેલાવે છે, પંખીઓને પક્ષીઓને પીંછા માટે એની હત્યા કરવામાં આવે છે, પ્રાણીઓને પણ વાઘ અને સિંહ જેવા જે પ્રાણીઓ છે એને નખ માટે એની હત્યા કરવામાં આવે છે. તો કવિ અહીંયા કહે છે કે આવા પ્રકૃતિઓના તત્વોને ક્યારેય હિંસા કરવી નહીં, કારણ કે ઈશ્વરે આપણને એ આપેલું છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, કોઈના પ્રત્યે ક્રૂદ્રષ્ટિ કરવી, કુદ્રષ્ટિ કરવી એ પણ એક પ્રકારની હિંસા છે. એટલે કવિ અહીંયા એ કહે છે કોઈના પ્રત્યે ખરાબ દાનત રાખવી કે કુદ્રષ્ટિ કરવી એ પણ એક પ્રકારનું ક્રૂર કાર્ય છે, એ પણ એક પ્રકારની હિંસા છે, એવું પણ કરવું જોઈએ નહીં. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો ના ના કિંતુ સૂલ મળી શકે, કે કોઈ સુંદર પક્ષીને જ્યારે આપણે જોઈએ ત્યારે ખરેખર તો એને માણવું જોઈએ, એનું સૌંદર્ય માણવું જોઈએ, એના બદલે એને મારી નાખીને એનું શરીર પ્રાપ્ત કરે છે. હવે એ સૌંદર્ય ફરી આપણને જોવા ના મળે. સુંદર વૃક્ષ વર્ષો સુધી ઉગ્યું હોય અને પછી એનું નિકંદન કાઢી નાખવામાં આવે, કાપી નાખવામાં આવે, તો એનું સૌંદર્ય ફરી આપણે પામી શકતા નથી. કવિ અહીંયા એ કહે છે કે એને માણવું જોઈએ, એને મારવું જોઈએ નહીં. સુંદર પક્ષી તીરથી એનો શિકાર કરવાને બદલે એને એનું જતન કરવું જોઈએ. પક્ષીને પામવાને તો છાનો તું શૂણ ગીતને, કે એને મારી નાખવાથી એ પક્ષી આપણા હાથમાં આવી જવાનું નથી, પણ એના પીંછા, એનો આકાર, એનો રૂપ, એનું રંગ અને એની બોલી જો શાંત ચિત્તે સાંભળવામાં આવે તો એ કેટલું સુંદર છે એની અનુભૂતિ થાય. આંબા ડાળે બોલતી કોયલ શાંતિથી આપણે એને સાંભળીએ તો મન પ્રફુલ્લિત થઈ ઉઠે, પણ પથ્થર મારીને એને જો મારી નાખવામાં આવે તો એ કંઈ કોયલ આપણા હાથમાં આવે નહીં, એનું સ્થૂળ શરીર હાથમાં આવે, પણ એનો શું અર્થ છે? એટલે કે એને શાંતિથી સાંભળવું જોઈએ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, કેવી સરસ વાત કરી છે.
પક્ષીનો જો અવાજ શાંત ચિત્તે સાંભળીએ તો જાણે કે પ્રભુ આપણી સાથે વાત કરે છે એવી એક અનુભૂતિ થાય છે. એને મારી નાખવી જોઈએ નહીં. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને સૌંદર્ય વેડભી દેતા નાના સુંદરતા મળે. કાવ્યનું હાર્દ આ બે પંક્તિઓમાં છે. જો સૌંદર્ય મેળવવું હોય તો એને નષ્ટ કરવો જોઈએ નહીં, પણ આપણે પણ એની જેમ સુંદર બનવું પડે. સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. કોઈ સુંદર વ્યક્તિને મળવા માટે આપણે પણ એની જેમ સુંદર બનવું પડે. કોઈકનો પ્રેમ મેળવવા માટે આપણે પણ એના જેવું પ્રેમાળ બનવું પડે. પ્રકૃતિની ગોદમાં આપણે જો રાચવું હોય, પ્રકૃતિનો પ્રેમ મેળવવો હોય, તો આપણે પણ એનું નિકંદન કાઢવાને બદલે એને સાચવતા શીખવું જોઈએ કે સુંદરતા પામતા પહેલાં આપણે સુંદર બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. બે સરસ વાત આપી છે. સૌંદર્યને જો આપણે પામવું હોય તો એને પોષવું પડે, અને એના પ્રત્યે આપણે ક્રૂરતાને બદલે કોમળતા અપનાવવી પડે, કારણ કે એ ઈશ્વરગત છે. પણ એને મારી નાખવું, એનું નિકંદન કાઢી નાખવું એ એક પ્રકારનો ઉપભોગ છે, અને ઉપભોગ કર્યા પછી એ વસ્તુ ફરીથી આપણને પ્રાપ્ત થતી નથી. તો કે જો સૌંદર્યને માણવું હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ, એનો ઉપભોગ કરવો જોઈએ નહીં. ગુલાબનું ફૂલ સુંદર હોય, એને ડાળ પરથી આપણે તોડી લઈએ, એ પછી એક બે કલાક પછી એને ફેંકી દઈએ એની સુગંધ મેળવીને, તો ફરીથી એની જે સુગંધ છે આપણે પ્રાપ્ત કરી શકતા નથી. આપણે એનો ઉપભોગ કર્યો કહેવાય, પણ એનો ઉપયોગ કરવો જોઈએ. એની સુંદરતાને માણવી જોઈએ, એની સુવાસને માણવી જોઈએ, એનું નિકંદન કાઢી નાખવું જોઈએ નહીં. કવિ અહીંયા આપણને એ સમજાવવા માગે છે કે આપણે પણ સંહાર કરવાને ની જે પ્રવૃત્તિ, સંહારની જે પ્રવૃત્તિ છે એ છોડી દેવી જોઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું. ફરીથી જુઓ એની એ પંક્તિ આપણને એ બોધ કરે છે, ઉપદેશ આપે છે કે રહેવા દે આ કામ આપણું નથી. આપણે ઈશ્વરના સંતાનો છે, અને પ્રકૃતિ એ પણ ઈશ્વરનું સંતાન છે. તો એક સંતાન બીજા સંતાનની ક્યારે હત્યા કરી શકે નહીં, પણ એનું જતન કરતા થવું જોઈએ. બધે છે આર્દ્રતા છાય તેમાં કંઈ ભળવું ભલું. દુનિયામાં દરેક જગ્યાએ એક આર્દ્રતા છે, એક દુઃખ છે. આપણે એમાં ભળવું જોઈએ. દુઃખને સુખમાં પરિવર્તિત કરવાની પ્રેરણા એ આપણે પ્રકૃતિ પાસેથી મેળવવી જોઈએ. એટલે કવિ અહીંયા સંહાર છોડીને, સંહાર લીલા છોડીને એનું રક્ષણ કરવાની વાત આપણને સમજાવે છે. એટલે કવિ એમ કહે છે કે ભાઈ જીવો અને જીવવાદો. બહુ જ સરસ વાત આપી છે કે ભાઈ સુંદરતા મેળવવા માટે આપણે પણ સુંદર બનવું પડે. પ્રશ્નોના જવાબો લખજો, સમજ ના પડે તો મને ફોન દ્વારા પૂછી જોજો. થેન્ક યુ.